ભારત સરકાર દ્વારા હાલમાં દરેક વ્યક્તિને ફ્રીમાં વેક્સિન આપવાની જાહેરાત કરાયા બાદ પણ વેક્સિન મફત આપવાની જગ્યાએ પીપોદરા જીઆઈડીસીમાં ગરીબ મજૂરો પાસેથી વેક્સિનના 100 રૂપિયા ઉઘરાવાતા હતા. જે અંગેની જાણ કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અને એક આરટીઆઈ એક્ટિવિસ્ટને થતાં સમગ્ર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ખાનગી ફેક્ટરીમાં મજૂરો પાસેથી 100 રૂપિયા લઈ વેક્સિન અપાતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં મોગલ માતાના મંદિરની પાછળ ખાનગી કંપનીમાં વેક્સિન મૂકવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો હોય ત્યાં મજૂરો પાસેથી વેક્સિન મૂકવાના નામે 100 રૂપિયા લેવાતા હોવાની જાણ કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જગદીશ કથરિયા થઈ હતી. તેથી જગદીશ આરટીઆઈ એક્ટિવિસ્ટ સતીશ પ્રજાપતિ સાથે ઘટનાસ્થળે પહોંચતા જ ફેક્ટરીની અંદર મજૂરોને વેક્સિન મૂકવાનો કાર્યક્રમ ચાલતો હતો. મજૂરોને પૂછતા મજૂરે જણાવ્યું કે તેમની પાસે 100 રૂપિયા લેવાઈ રહ્યા હતા, જેથી ફીમાં હાલ એટલે કે ફ્રીમાં અપાતી વેક્સિનના નામે 100 રૂપિયા લેવાતા જગદીશભાઈની ટીમે વિરોધ કર્યો હતો. તેમણે ઘટનાનો વિડીયો રેકોર્ડિંગ કર્યો હતો, જેમાં જે જગ્યાએ વેક્સિન કેમ્પનું આયોજન થયું હતું તે જગ્યાએ આયોજકો દ્વારા મજૂરોની સવલત માટે મજૂરો પાસેથી 100 રૂપિયા વેક્સિન માટે લેતા હોવાનું કબૂલાત કરી હતી. પીપોદરા જીઆઈડીસીમાં ખાનગી સ્તરે વેક્સિનેશન પ્રોગ્રામમાં ગરીબ મજૂરો પાસેથી 100 રૂપિયા લઈને વેક્સિનેશન મૂકતા જ આપના કાર્યકર્તા રંગ્યાથી ઝડપી પાડી ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે. ત્યારે માંગરોળ તાલુકા આરોગ્ય વિભાગમાં સમગ્ર ઘટનામાં પોતાના આરોગ્ય કર્મચારી ન હોવાનું તેને જણાવ્યું છે. તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર સમીરે ચૌધરી જણાવ્યું હતું કે પીપોદરા જીઆઈડીસીમાં 100 રૂપિયા લઈને વેક્સિન મૂકવાનો જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયો અમને મળતા તે વિડીયોની અમે તપાસ કરીએ છીએ. જાણકારી લેવા માટે તો સારી વાત છે, આને તો પૂછવું પડે ને મારે કે 100 રૂપિયા તમે હેના લ્યો છો? પીપોદરા જીઆઈડીસીમાં આરોગ્ય વિભાગ દ્વારા 100 રૂપિયા લઈ વેક્સિન આપવાનો વેગલો ચાલતો હોય તે અંગેની જાણ થતાં અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 100 રૂપિયા લઈને મૂકતા અમે તો ઝડપી પાડ્યા છે. અંગે યોગ્ય પુરાવા સાથે જવાબદાર અધિકારીને રૂબરૂ રજૂઆત કરી જવાબદાર સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવશે.